સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, આજે વ્યાકરણનો 326મો આ વ્યાકરણ એપિસોડ આપ સૌને અર્પણ કરતા હું ખરેખર ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. મિત્રો, 326નો આ હપ્તો આપ સૌને પસંદ આવશે, આપ સૌને ગમશે એવી હું અપેક્ષા રાખું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં એકથી લઈને અત્યાર સુધીના કોઈ પણ વ્યાકરણ એપિસોડ આપ ગમે ત્યારે જોઈ શકશો, નિહાળી શકશો. મિત્રો, જો તમને આ પ્રત્યેક એપિસોડ, જો વ્યાકરણના વિડીયો તમને ગમતા હોય તો ચોક્કસપણે તેને લાઈક કરશો, તમારા મિત્ર વર્તુળની અંદર આ વિડીયોને શેર કરશો, વધુમાં વધુ આ વિડીયો શેર થાય એવો પ્રયત્ન કરશો. મિત્રો, અને એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો મને સવિશેષ આનંદ થશે. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મને પ્રોત્સાહન આપવા આપ સૌને વિનંતી કરું છું. મિત્રો, આજનો વ્યાકરણ એપિસોડ શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. મિત્રો, અને આજનો સુવિચાર કંઈક આવો છે. મિત્રો, આજનો સુવિચાર છે, મિત્રો, વિશ્વાસને નિસ્વાર્થપણે નિભાવતા આવડવું જોઈએ, આવડવું જોઈએ, બાકી લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે. મિત્રો, વિશ્વાસને નિસ્વાર્થપણે નિભાવતા આવડવું જોઈએ, બહુ સરસ મજાનો સુવિચાર છે મિત્રો આજનો. મિત્રો, વિશ્વાસને નિસ્વાર્થપણે નિભાવતા આવડવું જોઈએ, બાકી લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે. મિત્રો, એ લાગણીઓનો લાભ લેવો એ તો બધા માટે એક રમત થઈ ચૂકી છે, પરંતુ જે વિશ્વાસ છે એ કેમ ટકાવી રાખવો, એ કેમ નિભાવવો, એ આવડવું, એ જ અઘરું છે, એ જ જિંદગીની સાચી કસોટી છે. મિત્રો, આજના આવા સરસ મજાના સુવિચાર સાથે આપણે આપણા અભ્યાસમાં આગળ વધીશું. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ, ફંક્શન વર્ડ. મિત્રો, ફંક્શન વર્ડ એટલે એક એવું નાનકડું પદ કે જેના વિશે આપણે પૂરેપૂરા સ્પષ્ટ ન હોઈએ તો વાક્યની અંદર કે કોઈ પણ જગ્યાએ, ખાલી જગ્યાની અંદર એ ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના બની રહેતી હોય છે. એટલે આવા જે પદો છે એ જેનું ફંક્શન, જે કાર્ય કરે છે, એ પદો વિશે આપણે ખૂબ જ ક્લિયર હોવા જોઈએ, એકદમ એના વિશે આપણે સ્પષ્ટ હોવા જોઈએ, તો જ આપણે વાક્યમાં સાચો ફંક્શન વર્ડ આપણે મૂકી શકીએ, ખાલી જગ્યામાં પણ આપણે સાચું ફંક્શન વર્ડ મૂકી શકીએ. મિત્રો, અત્યારે આપણે જે ભણી રહ્યા છે એ 14મું ફંક્શન વર્ડ, ગઈકાલે જે આપણે શરૂઆત કરી હતી એ મિત્રો આપણે સો ધેટ, આના વિશે મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. મિત્રો, જેથી આવો અર્થ આપણે સો ધેટ, જેથી એવો અર્થ, કોઈ પણ એક ક્રિયા થાય એ ક્રિયાને અનુસંધાને જે પરિણામ ક્રિયા થાય એ પરિણામ ક્રિયાને દર્શાવવા માટે આપણે ફંક્શન વર્ડમાં સો ધેટનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ એક ક્રિયા થાય એ ક્રિયાને અનુસંધાને જે પરિણામ ક્રિયા થાય એ પરિણામ ક્રિયાને દર્શાવવા માટે આપણે ફંક્શન વર્ડમાં સો ધેટનો આપણે ઉપયોગ કરીએ છીએ. મિત્રો, મને લાગે છે કે સો ધેટની આ જે વાત છે, આ જે ઉપયોગ છે, એ બરાબર તમને હવે સમજાઈ ગયો હશે. તો હવે આપણે આગળ વધીએ. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈશું તો મને લાગે છે તમને સવિશેષ ખ્યાલ આવશે. તે એટલો ગરીબ છે કે, દાખલા તરીકે આપણે કેવું છે, તે એટલો
गरीब छे के पैसा पैसा खर्च नथी करी शकतो। मित्रों हवे आ तमे जोई शको छो, एक तो ते गरीब छे, आपेलुं एना परिणामे ते पैसा खर्च करी शकतो नथी। एना ते गरीब छे ए कारणे एना परिणामे ते पैसा खर्च करी शकतो नथी। आपणे 100 ધેટની હમણાં જ વાત કરી, કોઈ પણ એક ક્રિયા છે એના પરિણામે રૂપે જે બીજી ક્રિયા બને છે, ત્યારે એ વાક્યની અંદર આપણે ફંક્શન વર્ડ તરીકે સો ધેટ નો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે આ વાક્યને આપણે બનાવવા જઈશું તો હી ઇઝ સો પુઅર, હી ઇઝ સો પુઅર ધેટ he cannot spend money। અહીં તમે જુઓ છો સો ધેટ। હવે સો ધેટ કેવી રીતે વપરાયું તો અહીંયા તમે જોશો તે એટલો ગરીબ છે, આ એનું કારણ, આ એનું પહેલું વાક્ય છે, અને એના કારણે એ ખર્ચ કરી શકતો નથી, આ એનું પરિણામ છે। તો he is so poor that he cannot spend money। અહીંયા તમે so that એ કેવી રીતે મુકાયું છે એ તમે જોઈ શકો છો, જેથી તે, આમ આપણે ગુજરાતીમાં અર્થ કાઢીએ કે જેથી તે, તેથી તે ખર્ચ કરી શકતો નથી, આવી રીતે વાક્ય બનશે। He is so poor that he cannot spend money। તે એટલો બધો ગરીબ છે, તે ખૂબ જ ગરીબ છે, તેથી જેથી તે, આ જે સો ધેટ છે એનો અર્થ થશે જેથી અથવા તો તેથી, તેથી તે ખર્ચ કરી શકતો નથી। મિત્રો આવી રીતે સો ધેટ આપણા વાક્યમાં કેવી રીતે વાપરી શકીએ એ તમે આ ઉદાહરણો પરથી બરાબર સમજી ગયા છો। મિત્રો ભલે થોડું ભણીએ પણ સારું ભણીએ, એક જ વાક્ય ભણીએ પણ વ્યવસ્થિત ભણીએ। મિત્રો હું તમને જે ભણાવી રહ્યો છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવી રહ્યો છું। સંભવ છે મિત્રો કે ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો, પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને અભ્યાસમય રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય।